स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी श्रीस्वामिनारायण भगवाननि શ્રી હરિકૃષ્ણ જય શ્રી ગણશ્યા સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર નું સાગર ગ્રંથ ની અંદર પૂર ચોથું અને તરંગ ત્યાસી એની અંદર છેલ્લે એમ કથા લખે છે કે મહારાજ લીંબડી ગામથી નીકળ્યા છે સંતો એ સહિત લીમડી ગામ ના રાજાને મહારાજે ઉપદેશ આપ્યો છે એના ભાવને ગ્રહણ કર્યો છે અને ત્યારથી આવે તૈયારી કરે છે પૂર ચોથું તરંગ નકો શ્રી હરિ અગ્યા તિયાર હોય તબ આઈ સબ અતિ મહા શોબાકીન પિયાર હોય તબ આઈ સબ અતિ મહા શોબાકીન શ્રી હરી બેઠે હાથી પર સંત બેઠે રથ માહિ કેતેક બેઠે હાથી પર કેતે પાઉ ચલે જાહી કેતેક બેઠે હાથી પર કેતે પાઉ ચલે જાહી શ્રી હરિએ સવારીને તૈયાર થવાની આજ્ઞા કરી ત્યારે બધી સવારી તૈયાર થઈને આવી શોભા અત્યંત મહાન કરી હતી શ્રીહરિ હાથી ઉપર બેઠા સંતો રથમાં બેઠા કેટલાક હાથી ઉપર બેઠા અને કેટલાક પગપાળા ચાલતા થયા સવારી નીકળી ત્યારે મહારાજ તો હાથી ઉપર બિરાજિત હતા પણ કેટલાક બીજા હાથી હશે એની ઉપર પણ સંતો બેઠા ઘણા સંતો પગપાળા ચાલવા લાગ્યા અને ઘણા સંતો રથમાં બેઠા દરબારે કેટલાક સંતોને મ્યાનામાં બેસાડ્યા સંતો વારા ફરતી એક પછી એક બેસતા સંતોમાં પરસ્પર પૂજ્યભાવ પ્રેમભાવ હતો કોઈને કોઈનો અવગુણ અભાવ તો હતો જ નહીં સૌએ પગપાળા ચાલવાનો જ મનમાં દ્રઢ ઠરાવ કર્યો હતો રાજાએ ભલે સંતો માટે હાથી રાખ્યા હતા રાજાએ ભલે સંતો માટે મેના રાખ્યા હતા અને રાજાએ ભલે સંતો માટે રથ રાખ્યા હતા પરંતુ સંતોની રૂચિ તો એવી જ હતી કે અમારે પગપાળા ચાલવું છે કેતા ગમે એવા વિષયોની પ્રાપ્તિ થાય પરંતુ સહજાનંદ સ્વામીના રંગે રંગાયેલા ત્યાગી સંતોને ત્યાગ અને વૈરાગ્યનું હંમેશા અનુસંધાન રહેતું વિષયોના તો ઢગલા થશે સ્વામી કે પદાર્થોના તો ઢગલા થશે પણ પદાર્થ આવે એનો ત્યાગ કરવો એને ભોગવવું નહીં એ સાધુનો મારક છે પદાર્થોના ઢગલા થાય આજનો યુગ એટલો ફાસ્ટ યુગ છે આજે લોકો સુખી એટલા છે એટલે પદાર્થોની તો કોઈ તમા નથી જેટલા જોઈએ એટલા મળે ઢગલા બંધ મળે પરંતુ આ સંતો એમના જીવન દ્વારા અમારા જેવા આજના વર્તમાનકાલી ત્યાગીઓને અને ભવિષ્યની અંદર આ ત્યાગીઓની પેઢીની અંદર આવવાવાળા બીજા ત્યાગી માટે સંદેશો આપે છે કે જીવનની અંદર તમને મળેલી હરિભક્તો તરફથી ગમે સુખ સાહેબી હોય ગમે એવા સાધનો હોય ગમે એવા પ્રલોભનો હોય પણ એની વચ્ચે તમે તમારા ત્યાગને હંમેશા યુવાન રાખજો તમારી ત્યાગ અને હોય દરબારે તો એવું નહીં કે બસ હવે એ બેસી ગયા એટલે બીજાને ને પછી જેને પગપાળા ચાલવાનું છે એને ઠેક સુધી પગપાળા ચાલવાનું એમ નહીં કારણ કે દરેકની રુચિ એવી હતી કે અમારે પગપાળા ચાલવું છે એટલે થોડી વાર સંતો બેસે તરત નીચા ઉતરીને બીજા સંતોને કે આવે તમે બેસો તમે થાક્યા હશો હું હાલું છું જગતની અંદર હાથી ઉપર બેસવાના ઝઘડા છે ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોમાં હાથી ઘોડા મ્યાના ને પાલખીઓમાંથી ઉતરવાના ઝઘડા છે યાદ રાખો ખોટા બની બેઠેલા જગતની અંદર પ્રસ્થાપિત થવા માટે કે જગતની અંદર કંઈક છીએ એવું બતાવવા માટે જગતને છોડેલા અથવા તો જગતને છોડેલો છે એવો દાંભિક જીવન જીવવા વાળા અથવા તો જગતને છોડ્યા પછી જેને અતિમાન સન્માન યશ અને કીર્તિના કારણે પોતાના માર્ગો ભૂલાઈ ગયા છે એવા ત્યાગ્યો વચ્ચે ગાદી ઉપર બેસવાના ઝઘડા થાય જ્યારે શ્રીજી મહારાજને ત્યાં શ્રીજી મહારાજની ને દ્રઢ કરેલા સાધુઓને ગાદીને ત્યાગવાના ઝઘડા થાય જેને જગતના વિષયોને છોડવા માટે જ્યાં જગતના વિષયોને ત્યાગવા માટેના ઝઘડા છે ત્યાં જ ભગવાનનો નિવાસ છે જ્યાં માન અને સન્માનને ત્યાગવા માટેનો ઝઘડો છે ત્યાં ભગવાનનો નિવાસ છે જ્યાં માન અને સન્માનને મેળવવા માટેનો ઝઘડો છે જ્યાં જગતના વિષયોને મેળવવા માટેનો ઝઘડો છે જ્યાં હું અને વિકલ્પો છે ત્યાં કડીનો નિવાસ છે ભગવાન શ્રીહરિના સંતો પરસ્પર પૂજ્ય ભાવવાળા અતિશય ભાવવાળા કોઈ ભગવાનના સંતો ભક્તોનો અભાવ ઉગુણ એને ક્યારેય લેતા જ નહીં હતો જ નહીં કોઈને એ બધાનો એવો નિર્ધાર હતો કે આપણે તો પગપાળા ચાલવું જે સંતો પગપાળા ચાલતા હતા પગ ચાલત હે સંત હિ જે તે દસ વીસ જૂથ મિલી કે તે एक एक हरि को चरित्र जो एक एक हरि को चरित्र जो करी के सो प्रेम करी के केवतसो के धर्मभक्ति वैराग्यरु ज्ञाना कितने कसंत सो कर तरहाना सांख्य जोग ग्रंथ की बात कितने कसंत चलत कराता जे संतो पगपाड़ा चलता दस वीश था ए बदा दस दस ना के वीस वीस ना मंडल ना रूप मा चलता था તે વખતે પણ શ્રી હરિના એક એક ચરિત્ર ને પ્રેમથી પરસ્પર કહેતા હતા છે એની બધી ક્રિયાની અંદર ભગવાન દેખાય અને ભગવાન ત્યારે જ દેખાય કે ભગવાનને રાખે સાધુનું બોલવું સાધુનું જમવું સાધુનું હસવું સાધુનું સૂવું એ સાધુ રૂપ હોય સાધુ એટલે ભગવાન રૂપ એક 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 વ્યક્તિ પદાર્થ પોતાનો પરિચય આપે છે પરિચય આપે જેવી રીતે ચોર પોતાના પગલાની ગંધને છોડીને જાય તો કૂતરું પારખી લે આ ચોરનું પગલું છે એમ સાધુ એ પોતાની ક્રિયા દ્વારા એની ભેગા ભગવાન છે એ સામેના જીવના હૃદયની અંદર પ્રસ્થાપિત કરી દે પ્રયત્ન વિના સહેજે સહજ જીવન એવું હોય સહજ બોલવું એવું હોય સહજ ખાવું એવું હોય સરજ જોવું એવું હોય આ સંતો દસ દસ અને વીસ વીસ ના મંડળના રૂપમાં ચાલતા 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 એકાબીજા જોડે પરસ્પર મહારાજના ચરિત્રોની વાતો કરતા કે તમને એક ચરિત્ર યાદ હોય તે તમે મહારાજનું ચરિત્ર કહો એટલે એક સંત ચરિત્ર કે અને બીજા સાંભળે બીજા સંત કે અને બીજા સાંભળે ત્રીજા સંત કે અને બીજા સંતો સાંભળે બધા જ સંતો ચરિત્રોની વાતો કરતા એમાં પણ અંગ મળતા હોય ઘણા સંતોને ચરિત્રમાં રૂચિ હોય તે ચરિત્રો ચરિત્રોની વાતો કરે અમુક સંતો કેટલાક સંતો ચાલતા ચાલતા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાતો કહેતા અને ખરેખર હોય કે હરિભક્તો હોય એક સત્સંગનો પ્રવાસ જતો હોય કે એક સત્સંગો ભેગા થયા હોય કે સંતોને હરિભક્તો ભેગા થયા હોય કે સંતોને સંતો ભેગા થયા હોય તો કઈ વાત મારા અને તમારા જીવનમાં હોવી જોઈએ કઈ વસ્તુ આપણે શું કરીએ છે અને ત્યાંથી કઈ જગ્યાએથી આપણે પાછા વળવાની જરૂર છે એ પણ આ ગ્રંથો આપણને જગાડે છે વાતો જ વર્તનને કરે જેમ વર્તન વાતો કરે એમ વાતો વર્તનને કરે છે ઉચ્ચ ભૂમિકાની વાતો ઉચ્ચ ભૂમિકાનું શ્રવણ ઉચ્ચ ભૂમિકાનું જીવન એ આત્માને ઉચ્ચતમ કક્ષાએ લઈ જાય છે નીચ ભૂમિકાની વાતો નીચ ભૂમિકાનું ચિંતન અને નીચ ભૂમિકાનું જીવન એ આપણા જીવનને નીચલી કક્ષાએ લઈ જાય છે જેને જીવનને ઉન્નત કરવું છે જેને પોતાના આત્માને અનાદિ મુક્ત અને સમાન બનાવવો છે મને યાદ રહે કે મુક્તાત્માનું જીવન આવું હોય અને તમને આ સાંભળતાના સમયે યાદ રહે કરોડ જન્મે હું વાતો કરીશ ને કરોડ જન્મ તમે વાતો સાંભળશો તો પણ આપણે અનાદિ મુક્ત નહીં થઈ શકીએ પણ જ્યારે આપણા સહજ જીવનની અંદર મુક્તાત્માઓના જીવન આપણને હંમેશને માટે આમ ચરિતાર્થ દેખાતા જ રહે મારી રીત કઈ છે મારે કઈ રીતે ચાલવાનું છે મારી પાસે મહારાજ શું ઈચ્છે છે મારા વડવાઓ પૂર્વે કેમ વર્તી ગયા આજે જે ભગવાનને એવા આદર્શ ભગવાનની નજરમાં જે એવા ઉત્તમ સંતો ભક્તો છે એના જીવન કેવા સોનાના દોરાની જેમ ચાલ્યા જાય છે

જરૂર પૂરતું જે જરૂરી છે એટલું ચોક્કસ આપણે જાણવું જોઈએ એની વિચારણા પણ કરવી જોઈએ પરંતુ જે જરૂરી નથી આપણા કલ્યાણના માર્ગે આપણને કામ લાગવાનું નથી એની ચર્ચાઓને વિચારણાઓ હું ને તમે કેટલી કરતા હોઈએ એનું લિસ્ટ તો કાઢજો એના કલાકો તો કાઢજો એની એની એને આપણે અત્યાર સુધીના જિંદગીના કેટલા વર્ષો આપણે એવા કાઢ્યા છે એ તો વિચારજો આ સંતો પાસેથી મારે અને તમારે શીખવા જેવું છે આપણો પળ માત્ર વ્યર્થ ન જાય ભગવાનના ચરિત્રો ભગવાનના ગ્રંથોનું વાંચન ભગવાનના ગ્રંથોનું ચિંતન મોટા મોટા સંતોના કરેલા દાખલા સામો જોઈએ અને એ રસ્તે ચાલીએ અને ચરિત્રને પ્રેમથી પરસ્પર કહેતા પરસ્પર એકાબીજાને કહેતા એકલું આપણને કહેતા જ ના આવડવું જોઈએ સાંભળતા પણ આવડવું જોઈએ એ પણ આમાંથી શીખવા મળે છે કે આપણને કહેતા જ આવડી ગયું હોય અને સાંભળતા આવડે જ નહીં તે પણ બહુ મોટું નુકસાન છે બહુ મોટું નુકસાન છે આપણને ઘણી વખત એમ લાગે કે આપણે કહેતા હોઈએ એટલે આપણે આદર્શ થઈ ગયા આપણે બોલતા હોઈએ એટલે આપણને બધી જ ખબર પડી ગઈ ને કદાચ સામેવાળાને નથી ખબર એવું નથી હોતું ભગવાનના માર્ગે ત્યાગી ગૃહી ઉંમર બાળક વૃદ્ધ યુવાન સ્ત્રી પુરુષ એક પણ ભેદ નથી ભગવાનના માર્ગે તો જે ભગવાનના માર્ગે આજ્ઞાને ઉપાસના વાળો જેટલો છે જેને ભગવાનમાં જેટલું વધારે હેત છે જેને ભગવાનની જેટલી આજ્ઞા પાડી છે જેને ભગવાનની જેટલી ઉપાસના છે જે જેટલું ભગવાનને સાક્ષી રાખીને જીવન જીવે છે એ તમામ ના મુખેથી ભગવાનની વાત સાંભળાય એટલે ચરિત્ર થી પરસ્પર સંતો ચાલતા ચાલતા ધર્મ ભક્તિ જ્ઞાન સાંભળતા હતા અને કેટલાક તો સાંખ્ય યોગશાસ્ત્રના સિદ્ધાંતની વાતો કહેતા થકા ચાલતા હતા કેટલાક સંતો ચાલતા ચાલતા પરભ્રમ અને આત્માના સ્વરૂપની અનુપમ વાતો કહેતા હતા કેટલાક સંતો ત્રણ અવસ્થાઓને ત્રણ દેહ થી નોખા રહેવાની વાતો સ્નેહથી કરતા હતા બોલો અલગ અલગ સંતો અલગ અલગ વાતો કરે એક એ પણ જેવું છે કે દરેકના અંગ જુદા જુદા હોય એક અંગવાળા પાંચ ભેગા થઈને કોઈ વાત કરે બીજા એક અંગવાળા પાંચ દસ સંતો ભેગા થઈને બીજી ચરિત્ર સંબંધી વાત કરે કોઈ યોગની વાતો કરે કોઈ સાંખ્યાની વાતો કરે કોઈ ત્રણ દેહ પર થવાની વાતો કરે તોય પણ સમજવાનું છે કે અંગ નોખા હોય એટલે અંગ નોખા હોય એટલે જેને જે અંગ મળતું હોય ત્યાં મળી અને વાતો એકાબીજા સાથે કરે છતાંય પણ કોઈ સંતોને કોઈ ભક્તોને ક્યારેય એમ ન થાય કે કેમ એ ત્રણ અવસ્થાથી પરની વાત કરે છે હું ચરિત્રની વાત કરું ચરિત્રની જ કરવી જોઈએ ત્રણ અવસ્થાથી પરની જ કરવી જોઈએ ના પોતાના અંગમાં ક્યારેય બીજાને બાંધવા પ્રયત્ન ન કરીએ જેને મહારાજે એમાં રહીને કરવા દેવું એના અંગથી એને નુકસાન થયે એવું હોય અને આપણે એના હિતે હોઈએ ને આપણી પાસે હિત ઈચ્છતા હોય તો એને પ્રેમથી એ વાત કેવી કે આ અંગમાં આટલો ફેરફાર કરો તો આટલું સુખ થાય પરંતુ ભગવાનના સંતો ભક્તોના જે જે અંગમાં એને જે જે મહારાજે આપ્યું હોય એ અંગની અંદર રહી બે પાંચ દસ જે ભેગા બેસીને સત્સંગ કરે કરે ભજન એ વિષયની ચર્ચા કરે એ ચર્ચાને જોઈ આપણે એને સાંભળી આપણા જીવનની અંદર એને ઉતારી આપણા જીવનનો ફેરફાર કરવો જોઈએ સંતો જ્યારે આવી વાતો કરતા ત્યારે ઘણા કુસંગીઓ આ વાતોને સાંભળે સંતોનું જીવન જોવે એમાં પરિવર્તન થઈ જતું ખાવું પીવું બે સૌ સુવું જોવું ચાલ્યા જવું કે વળી ના ઉધોવું સંતોની એવી સગડી ક્રિયા કુસંગી દેખી સત્સંગી થાય કમડિયા ગામ અક્ષર સ્વરૂપદાસજી સ્વામી બાર સંતોને લઈને ગયા કમઠિયા ગામની અંદર અને ત્યાં ભાદર નદી અને સ્વામી ભાદર નદીની અંદર બપોરે મંદિરથી સ્નાન કરવા જાય સ્નાન કરીને બહાર નીકળ્યા માનસી પૂજા કરે નદીના કાંઠા ઉપર નાના માણસો પછાત જાતિના માણસો ત્યાં આગળ તરબૂચ આદિકની ખેતી કરે એને જોયા સંતોને એટલે એને થયું કેટલાય વૈરાગ્યો આવીને આપણને ધમકાવીને તરબૂત લઈ જાય છે આ કોઈ મહાત્માઓ લાગે છે પણ આપણી પાસે તરબૂચ પણ માગતા નથી હાડાતરણ થયેલા સંતો સ્નાન કરીને માનસી કરવા બેઠેલા રાજી થયા આવી ક્રિયા જોઈ જ નથી માનસી પૂજા ક્રિયા જ નથી જોઈ આવી ચીપિયા વાળા સલમો વાળા બીડીઓ વાળા જોયા તરત જ લઘરો જે હતો એ પોતાના કાકા જીવાભાઈ પાસે જઈને કે બહુ સારા મહાત્માઓ આવ્યા છે હાલો હાલો આપણી વાળીએ ગયા સંતો આગળ તરબૂચ બે લઈ જઈને મૂક્યા સંતોએ આંખો ખોલી માનસી કરીને સંતોને કે આ તરબૂચ જમો સંતો કે અમારાથી તરબૂચ આજે નહીં જમાય ઠાકોરજી તો મંદિરે છે કાલે ઠાકોરજી લઈને આવશું કઈ વાંધો નહીં કાલ બીજા તરબૂચ દેશું જમી લો પણ ના અમારે ઠાકોરજીને ધરાવ્યા વિના જમાય જ નહીં ઓહો ઠાકોરજી તો જોયા જ નથી આગલાઓ જોડે અને ઠાકોરજીને ધરાવે જમાઈ જમાઈની એ તો વળી નવું સાંભળ્યું એને ગુણ આવ્યો ગુણ આવ્યો જે વૈરાગ્યોને જોઈને છુપાઈ જતા જે બીજા એવા અસાધુઓને જોઈને જે લોકો ભાગી જતા એ લોકો ભગવાન સ્વામિનારાયણના સાચા સંતોને જોઈને ખેંચાયા રાત્રે ખાટલાની અંદર સુવા ગયા તો એક જ રતન કેવા રૂડા સાધુ હતા કેવા રૂડા સાધુ હતા કેવા રૂડા સાધુ હતા બહુ મોટી સાધુ સમાજની આ ફરજ છે બહુ મોટી ફરજ છે જે ભગવાન સ્વામિનારાયણ આ ગમે એટલી મોંઘવારી થઈ ને ગમે એટલી આ જગતની અંદર મોઘા મોગી ગાડીઓ થશે ને ગમે એટલા મોજા પેટ્રોલ ડીઝલ થઈ ગયા ને ગમે એટલું મોંઘું ગ્રોસરી થઈ ગયું રહેવાની જગ્યાઓ ગમે એટલી મોંઘી થઈ જાય તો એ શ્રીજી મહારાજ એ પોતાના ત્યાગ્યોને કેવી રીતે રાખે છે આજે આ હરિભક્તોનો સમુદાય ત્યાગ્યોને કેવી રીતે સાચવે છે એ સાધુ સમાજની બહુ મોટી ફરજ છે કે એના જીવનથી સામેના વ્યક્તિના હૃદયમાં ટાઢું થાય સિવાય એ રાહુ કાળનેમી અને રાવણ હોય ને તો એને તો મુક્તાનંદ ગોપાળંદ મળે ને તો એનું ટાઢું ના થાય પણ મોહું માત્ર હોય હવે ભટકી ગયેલો જીવ હોય એને સાધુની ક્રિયા જોઈ શાંતિ થવી જોઈએ સાધુની વાણી સાંભળીને શાંતિ થવી જોઈએ સાધુની દ્રષ્ટિ મળતા શાંતિ થવી જોઈએ એ જ સાચો સાધુ છે અને બહુ મોટી ફરજ સાધુ સમાજની છે બહુ મોટી ફરજ કે જે સમાજ પોતે તમે ગ્રહસ્થ શ્રમના ભક્તો પોતે કેટલી જોબો કરીને તમારી કમરો તૂટી જાય એટલી જોબો કરીને કેટલી મહેનત કરીને સત્સંગને અર્થે વાપરો છો કેટલાય ભક્તો એવા છે ગાડીઓ પણ એની જોવો તો થાય કે આ દાન કરે એની ગાડીઓ જો લેને તો હારામાં હારી બીએમડબલ્યુ લઈને એનો હપ્તો ભરી શકે એવા ભક્તો છે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને ફરતા હોય એના પેન્ટ અને ટી શર્ટ ને શર્ટ અમે જોઈએ તો આઠ દહ વર્ષથી એક જ જોતા હોય તમે એવું ન માનશો કે સંતો ફક્ત તમને ઉપરથી જોતા હોય તમારા જીવનનું તમારા કપડાના પહેરવાથી માંડીને બધું જ એનાલિસિસ સંતો પાસે હોય છે અને એ જ્યારે જોઈએ અને એની સામે તમારી સેવા જોઈએ એ સેવા જોઈએ ખરેખર એનું વજન સાધુ પર વધી જાય છે એનું વજન એટલું જ છે કે જે સમાજે આટલો વિશ્વાસ વિશ્વાસ અને અને ભરોસો મૂક્યો છે એના સમાજ ક્યારેય ઘાત ન થાય એને પરમ શાંતિનો અનુભવ થાય જગતની અંદર એ ગમે એટલા તપેલા હોય પણ એવા સાધુની પાસે આવે એ સાધુની વાતને સાંભળે સાધુના દર્શન કરે સાધુની ક્રિયા કરે પરમ શાંતિ થાય આટલી ફરજ સાધુ સમાજની છે અને એ ફરજમાં બીજું કઈ નથી શ્રીજી મહારાજને સાક્ષી રાખીને જીવન જીવે શ્રીજી મહારાજની ઈચ્છા જીવન જીવે એટલે ઓટોમેટિક ભગવાન ભગવાન ભેગારે ભેગાર ઓટો હૃદયમાં કેટલાક સંતો આવી રીતે ચાલતા ચાલતા વાતો કરતા અને જ્યારે બીજે દિવસે ઓલા જીવાભાઈ તરબૂત લાવીને રાત્રે સુતાને તોય પલંગમાં હોતા ખાટલામાં હોતા એક જ વાત કેવા રૂડા સાધુ કેવા રૂડા સાધુ કેવા રૂડાસાધું અંત કરે પરિવર્તન થઈ ગયું દિવસે અને તરબૂચ મૂક્યા સંતોની પાસે સંતોએ તરબૂતને સુધાર્યા ઠાકોરજીને ધરાવ્યા ઠાકોરજીને ધરાવીને સંતો તો વંધુના પાઠ બોલે ઓરડાના પદ બોલે ઓલા લોકો વિચારે કે અમારા તરબૂચ ક્યારે આના મોઢામાં જશે તરબૂચ સુધાર્યા પછી પણ એમ નથી લોલુપતા કે ખાઈ લઈએ ઓલા લોકોએ આ બધું જોયું ને ત્યારે લાગ્યું કે આવા અનાસક્ત મહાત્માઓ આના આના હાથની અંદર આપણા કલ્યાણ ચોક્કસ હોય અને પોતાના જયારે સંતો તરબૂચ જમતા પહેલા પાછા તરબૂચ સુધારેલું હતું એ બેને દીધું લો તમે જમો આ વળી પાછું નવું જોયું

અથવા તો વાંચન મનન ચિંતન એ વિશેષ રાખીએ બીજી વાત કરવી પડે ને તો ટૂંકમાં કરીએ ટૂંકમાં જે વાત પંદર મિનિટમાં પતે એવી હોય ને પંદર મિનિટમાં એને પાંચ મિનિટમાં કેવી રીતે પતે એવો અભ્યાસ કરીએ ઘણીક વખત આપણને વ્યવહાર તો પડે અમે ત્યાગી છીએ તમે ગ્રહસ્થ છો વ્યવહાર પડે અમારે સત્સંગનો પડે તમારે બીજો પડે કોઈ વાર કરવું પડે પણ ઘણીક વખત આપણને છે ને પેલા ગુંદરની જેમ આમ લાંબુ પેલી ચાસની કેમ ખેંચી ખેંચી થાય એમ ગણાને વાત કરવાની આદત એટલી મોટી હોય જે વસ્તુ પાંચ મિનિટમાં પતી જાય એવી છે એની પાછળ એક કલાક બે કલાક ને ત્રણ કલાક વેડફી નાખે ભગવાનની વાતો ત્રણ કલાક કરો પાંચ કલાક કરો ભગવાન સંબંધી આત્મા સંબંધી અંતર દ્રષ્ટિ સંબંધી ત્રણ અવસ્થાથી પર રહેવા સંબંધી પંચવીસે વૈરાગ્યપણા સંબંધી દે ને દેહના સંબંધી મિથ્યા છે એ સંબંધી આ જગતને છોડવું છે એ સંબંધી કલાકો સુધી કરો વાંધો નથી પરંતુ જગત સંબંધી વાત આવે ત્યારે સૌથી કરો અરે વ્યવહાર સંબંધી ફક્ત સંસારનો વ્યવહાર નહીં સત્સંગના વ્યવહાર સંબંધી પણ વાત આવે ને તો પણ એનો ટાઈમ લિમિટ નક્કી કરો આ વાત મારે વેલમ વેલી હંકેલી ભગવાનની વાત પર જવું છે એવા અંગ પડશે ને પછી ભગવાનની અનુભૂતિ હૃદયમાં થશે ભગવાનને કેવું જ નહીં પડે સુખ દો ભગવાન તો હૃદયમાં બેઠા દેવા જ બેઠા છે કેટલાક સંતો પિંડમાં બ્રહ્માંડમાં જે અતિશય દુઃખ રહ્યા છે તે દેખાડતા અને કેટલાક તો બીજા વિષય સુખથી મનોવૃત્તિ તોડવાની સમગ્ર સુખ ભગવાનના સ્વરૂપમાં રહ્યા છે તેમ દેખાડતા હતા બોલો સંતો આવી જેને જે અંગ હતું એવી વાતો કરતા આપણે તો હરિભગત હોઈએ ને કે કેટલી વાર ત્યાગી હોઈએ ને તોય જો કોઈ બહુ વાતો આત્માની પરમાત્માની બહુ વાતો કરીએ તો આપણે એમ કહીએ કેટલી બધી વાર કેટલો એનો ટાઈમ હોય કે નહીં રાત દિવસ એકની એક વાત શું કરો છો આટલા આપણે ડાયા ને સાના છીએ ને તોય થાકી જઈએ તોય થાકી જઈએ તોય એમ થાય એકની એક વાત શું ને પરમાત્મા ને પરમાત્મા નિષ્ઠાન ઉપાસનાન આ બધું શું એક ની એક વાત થાકી જઈએ આપણે સમયે એમ થાય કે સમય આટલું બહુ થઈ ગયું એનાથી વધારે નહીં તો આપણે કોઈ દિવસ મહારાજના જો આપણે ભગવાનની વાતો સાંભળવામાં કરવામાં થાકી જઈએ છીએ આપણે જો આત્મા સંબંધી વાતોને કરવા સાંભળવામાં થાકી જઈએ છીએ અને એમાંથી ફ્રેશ થવા માટે આપણે બીજું કઈ કરવું પડે છે તો આ જન્મે આપણે અનાદિમુક્ત મુક્ત કેવી રીતે થશું એમાંથી નહીં થકાય તે દિવસે આપણે અનાદિ મુક્ત થવાની આશા રાખવી જોઈએ કેટલાક સંતો માયક પંચ વિષયોમાં રહેલા દુઃખોને બતાવતા અને કેટલાક સંતો નખથી શિખા પર્યંત ની શ્રીહરિની મૂર્તિની વાત કહેતા કહેતા ચાલતા હતા કેટલાક સંતો નાસિકાના અગ્રભાગ ઉપર મૂર્તિને સ્થિર કરવાનો અભ્યાસ કરતા હતા ટૂંકમાં સંતો આપણને એવું શીખવાડે છે આપણા જીવનમાં અભ્યાસ સતત ચાલુ જોઈએ સતત ચાલુ જોઈએ નાસાગ્ર દ્રષ્ટિ મૂર્તિ ધારવાનો અભ્યાસ કરતા કેટલાક સંતો નેત્રની વૃત્તિ દંડાકારે સીધી ચાલે છે તેને કરોડિયાની લાળના સમાન જોવા માટે સૂક્ષ્મ રીતે એક પડવાર થંભાવીને જોતા તેમાં વૃત્તિના પાંચ રંગ દેખાતા આ યોગ આ યોગ શીખેલા સંતો કરતા આપણે કોઈ ના કરતા આપણે તો નાસાગ્ર મૂર્તિ રાખવાનો અભ્યાસ કરીએ તો ઘણુંક છે ઘણુંક છે આપણે તો માનસી પૂજા હરખી કરીએ ને તોય ઘણુંક છે બાકી આવું કંઈક કરવા જઈએ તો બીજા રંગ દેખાય જાય આપણને પણ આ યોગ શીખેલા સંતો હતા એ બધું જ આવી રીતની ક્રિયાઓ કરતા કેટલાક સંતો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ પાંચ મહાભૂતોમાં અત્યારે કયું તત્વ મુખ્ય ચાલી રહ્યું છે તેનો નિર્ધાર કરતા સૂર્યનો ને ચંદ્રનો વિચાર પણ કરતા તે યોગમાં તત્પર રહેનારા સંત ઈડા અને સુસુમના જે ચાલતી હોય છે તેમની ગતિવિધિને પણ નિહાળતા શ્રી હરિને સંતોના ઉપર અનંત અને અપાર હેત હતું તેથી સંતોની અત્યંત પવિત્ર રીત પ્યારથી શીખવતા હતા શ્રી શ્રીહરી લીંબડીથી ચાલ્યા ત્યારે અનંત વાજિંત્રો વાગતા હતા તેમજ જે હરિભક્તો સાથે હતા તેઓ જય જયકારનો ધ્વનિ કરતા હતા ત્યારે સાંજ પડી ત્યારે શ્રીહરી ખારવા ગામ આવ્યા તે સમયે તે ગામના બધા જ હરિભક્તો શ્રીહરિ પાસે આવ્યા તેના એક વિપ્ર ઘણા જ ભારે પ્રેમી ભક્ત હતા તેઓ સ્વધર્મમાં નિષ્ઠાવાળા હતા તપસ્વી વૈરાગ્યવાન અને ધર્મમાં દ્રઢ હતા અને ધીરજવાન હતા ખારવા ગામના એક ભૂદેવ હતા તપસ્વી હતા વૈરાગ્યવાળા હતા ધર્મમાં દ્રઢ હતા અને ધીરજવાળા હતા ગંભીર અને નૈષ્ઠિક બ્રહ્મચારી હતા પ્રગટ શ્રીહરીનું જ્ઞાન પામીને તેની જ ભક્તિ કરતા હતા એવા અનેક શુભ ગુનો એમાં હતા પૂર્વના ચવન ઋષિ હતા આ દેહ ધારણ કર્યો બોલો આ સત્સંગની અંદર પૂર્વે જે ઋષિ મુનિઓ થયા પૂર્વે જે અવતારો થયા પૂર્વે જે દેવતાઓ થયા એ બધાએ આ સત્સંગમાં અવતાર ધારણ કર્યો હતો પોતાના આત્યંતિક કલ્યાણ માટે ચવન ઋષિ પોતે જે હતા એ જ આ વિપ્ર રૂપે હતા તેમના અત્યંત ઉગ્ર તપને જોઈને મોટા રાજાઓ પણ તેમનાથી ડરીને ધ્રુજતા હતા તેઓ પોતાના મુખથી જેને જેવું કહી દેતા તેને તેવું તરત જ ફળીભૂત હતું તે સિવાય ખારવામાં એક રૂપાબાઈ નામે હતા તેઓ ઘણા સુરવીર ભક્ત હતા અને ખેતીનું કામ કરતા હતા તેઓ વૈશ્ય જાતિના પટેલ હતા તેમને કેટલાક લોકોને હરિભક્ત કર્યા હતા તેઓ ગામના ભક્તોને સાથે લઈને શ્રીહરિની સન્મુખ આવ્યા શ્રીહરિના દર્શન કરીને આનંદ પામ્યા તેમને અત્યંત ઉલ્લાસથી દંડવટ પ્રણામ કર્યા શરીરે રોમાંચિત થઈ ગયા સૌ સંતોના ચરણમાં પડ્યા અને હૃદયમાં ઘણો ઉત્સાહ વધ્યો અનેક પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા શ્રીહરિ ગામને દરવાજે પધાર્યા ગામના ઉત્તર દરવાજાની અદભુત શોભા અવર્ણનીય હતી દરવાજાની આગળ એક તળાવ હતું તેથી પૂર્વ તરફના ભાગમાં સ્વચ્છ જગ્યા હતી તેમાં હતી તે ચંદની ઘણા થાંભલાવાળી હતી શ્રીહરી હાથી ઉપરથી નીચા ઉતર્યા શરીર ઉપર અનંત વસ્ત્ર અને આભૂષણો પહેર્યા હતા સ્વયં ચંદનીના મધ્ય ભાગમાં આવીને બેઠા હાથમાં સોનાની છડી લઈને ચોપદાર જઈ જઈ ધર્મ કુંવર જઈ જઈ ધર્મ ધુરંદર આવા શબ્દો બોલીને જઈ જય કાર કરતો હતો રાજપુત્ર ક્ષત્રિય દરબારો તો પોતાને જરૂર પૂરતું ઘાસ અને જોગાન લાવ્યા હતા પણ શ્રી હરિની સાથેના જે કાઠી દરબારો હતા તેમને ઘોડાઓ અને બળદોને માટે ગામના જે બધા હરિભક્તો હતા તેઓ ઘાસ અને જોગાણ લઈને આવ્યા મહારાજ ખારવા ગામમાં પહોંચ્યા ખારવા ગામની અંદર એક તો વિપ્રની વાત કરી જે પૂર્વે ચ્યવન ઋષિ હતા એ જ આ જન્મે બ્રાહ્મણના રૂપમાં હતા બીજા એક વૈશ્ય જાતિના પટેલ હતા રૂપાભાઈ જે ઘણા બધા લોકોને એમને કર્યા હતા કથા વાર્તાને સત્સંગે કરીને એ ગામની અંદર પાબરની અંદર આવ્યા એટલે જે દરબારો હતા એમને તો પોતાની ચંદની ઊભી કરી મહારાજની ચંદની બધી ચંદનીની વચ્ચે હતી એટલે એની શોભા બહુ અપાર હતી બીજું એમ વાત કરે છે કે ક્ષત્રિય દરબારો પોતાના પૂરતું ઘાસ અને જોગાન લાવ્યા હતા પણ જે મહારાજની આરે કાઠી દરબારો હતા ને એની પાસે માટે ખારવા ગામના હરિભક્તો ઘાસ અને જોગાન લઈને આવ્યા આવે બહુ અગત્યની વાત આવે છે જે મારે અને તમારે પણ બહુ ધ્યાન રાખીને સ્મૃતિ રાખીને સાંભળીને આપણા જીવનની અંદર પણ વર્તમાન કાળે અને ભવિષ્યની અંદર આ રીતે વર્તવું એ વર્તવાથી આપણને ઘણું સુખ રહે અને આપણને ક્યારેય પણ દુખ ન થાય ખારવા ગામના હરિભક્તો ખીચડી બનાવવા માટે ચોખા અને મગની દાળ લઈને આવ્યા તે આનંદાનંદ સ્વામીની આગળ મૂક્યા સીધા સામાનમાં પણ ઘટતી કેટલીક વસ્તુઓ મગાવવી પડી મૃગ કે મૃગ કેડાર સહિત સોલાયે आनन्द मोनि आगे धराये सिद्धा आदिको जो, जो रहाओ वस्तु मगावन परे काउ संगमे मनुष्य रहे जीतना ताकु वस्तु चे इतना आनंद मोनि को कहते हो ગ્રહસ્ત કોના જાય કે ના કે હું ગ્રહસ્ત કોના જાય કે ના કે હું हरि भक्तો જ્યારે खिचડી માટે મગની દાળ અને ચોખા લાવ્યા એ આનંદાનંદ સ્વામી પાસે મૂક્યા સીધા સામાનની જે કઈ વસ્તુઓ બીજી જરૂર પડતી હતી એ બધી મગાવી પડી સંઘમાં જેટલા મનુષ્યો હતા તેમાંથી કોઈને કઈક વસ્તુની જરૂર હોય અને મગાવવી હોય તો તેને આનંદાનંદ સ્વામીને કહેવું પણ સીધું કોઈ ગ્રહસ્થને કહેવું નહીં શ્રીહરિએ આવી આજ્ઞા કરી રાખી હતી જેનાથી કોઈને કાંઈ દુખ ન થાય જો હરેક માણસ કોઈને કોઈ માણસ પાસે મગાવ્યા જ કરે તો તેનાથી પરસ્પર બધા જ દુખિયા થઈ જાય કોઈકને કોઈ વસ્તુ મળે અને કોઈને ન મળે એટલે શ્રી હરિએ પોતાના મનમાં વિચાર કરીને બધા જ સંઘમાં એક સાદ પડાવીને જણાવી દીધું હતું કે આનંદાનંદ સ્વામીને આખા સંઘમાં મોટેરા કર્યા છે સંતોને કે હરિભક્તોને કોઈ પણ વસ્તુની જરૂરત પડે તો તેમને આનંદાનંદ સ્વામી પાસે માગવું કોઈ વાર માગેલી વસ્તુ મળે કે ન મળે તેનાથી મન ખારું કરવું નહીં મહારાજે સદગુરુ આનંદાનંદ સ્વામી ભરતપુર રાજ્યના રાજા હતા અમરશી એમનું નામ હતું વૈરાગ્યના કારણે ભરતપુરનો ત્યાગ કર્યો પોતાના ભાઈ રણજીતસિંહને ગાદી સોંપી પોતે ભગવાનને મેળવવા માટે નીકળ્યા અયોધ્યામાં રામ આશ્રમમાં આવ્યા ત્યાં આગળ રામ આશ્રમમાં રહ્યા પૂર્વના મુમુખ હોય ત્યાં રોકાયા ત્યાંના ગુરુ પાસે રહી પોતાનું લક્ષ્મણદાસ નામ પાડવામાં આવ્યું લક્ષ્મણદાસ તરીકે રામ આશ્રમમાં રહ્યા દેવ યોગ્ય ગુરુ એટલે આખા આશ્રમની જવાબદારી લક્ષ્મણદાસના માથે આવી ટૂંકમાં ભાવી મહંત જ હતા ગુરુ ભેગા રહ્યા નહીં એ પેલા મહંત થઈ ગયા પચાસ શિષ્યોના ગુરુ હાથી ઘોડાનો કોઈ પાર નહી અને આશ્રમની અંદર આવકનો પણ કોઈ પાર નહીં છતાં પણ વૈરાગ્યના કારણે નીકળેલો એમ થયું કે સદગુરુ સાચા ન મળે તો કલ્યાણ ન થાય એટલે સદગુરુને ગોતવા માટે નવો બનેલો મહંત એને મહંત ભોગવવાની જગ્યાએ પોતાના બધાય આશ્રમવાસીઓને ભેગા કરીને કીધું કે મારે તો દ્વારિકાની યાત્રાએ જાવું છે કોઈને આવવું હોય તો ચાલો અરે આશ્રમનું શું જે થવું એ થાય અહીં જે રહેશે હાચવશે પચાસે પચાસ શિષ્યો હાથી ગોળા બધું લઈને નીકળ્યા દ્વારકા જતા રસ્તામાં ખબર પડી કે રામાનંદ સ્વામી ભગવાન જેવા મોટા પુરુષ છે બહુ વાતો સાંભળી સીધા લોજ ગયા લોજમાં સ્વામીના દર્શન કર્યા સ્વામીના દર્શન થી જ બસ હૃદયમાં શાંતિ થઈ ગઈ અઠ્ઠે દ્વારકા બે દિવસ થયા ચાર દિવસ થયા ઓલા શિષ્યો કે લક્ષ્મણદાસજી આગળ જવું નથી બસ અઠે દ્વારકા તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ મારે આ દ્વારકા છે સદગુરુ રામાનંદ સ્વામી પાસે પચાસ શિષ્યો રાજા તરીકે રહેલા હતા એટલે શ્રીજી મહારાજે વ્યવહાર સંબંધી જે કોઈ વસ્તુ હોય એમાં આનંદાનંદ સ્વામી મોટેરા કરેલા હતા અને કીધેલું કે કોઈ પણ સંતોને કઈ પણ જરૂર હોય અત્યારે આ સંઘમાં કીધું કે કોઈ પણ સંઘની અંદર આવેલા કાઠી દરબારને પણ જરૂર હોય તો પેલા આનંદાનંદ સ્વામીને કહેવાનું સ્વામી જ હરિભગતને કે અને જો એ રીત ન કરવામાં આવે તો મહારાજ કે એમાંથી દુઃખ થાય દુઃખ એ થાય કે કયા હરિભગતને શું સેવા કેવી ને શું ન કેવી એ દરેકને ખબર ના હોય કે એની સેવા કેટલી છે એ કેટલી સેવા કરી ચૂક્યા છે એની કેટલી કેપેસિટી છે ખબર ન હોય બીજું જે માગવા વાળો છે એને છૂટ થઈ જાય તો ગમે તે પાસે માગે એટલા માટે જ તમને ખબર હોય તો છેલ્લા ત્રણ કે છ મહિનાથી એક વાતનું કથા વાર્તા દરમિયાન પણ પ્રતિપાદન અમે સંતો કરીએ છીએ કે તમારો નાનામાં નાનો વ્યવહાર સેવા સંબંધી પણ હોય તો તમે ડાયરેક્ટ ગુરુજીનો કોન્ટેક કરો તમને સેવા અમારા દ્વારા પણ સોંપવામાં આવી હોય તો એક વખત તમે ગુરુજીના કાનમાં એ વાતને નાખો જે કંઈ કરવાનું થાય એ વાયા ગુરુજી થ્રુ કરશો એમાં અમારું અને તમારું બધાનું હિત છે ગુરુજીની અત્યારે એવી આજ્ઞા છે ગુરુજીની અત્યારે વ્યવહાર સંબંધી એવી આજ્ઞા છે કે તમારું એક એક જે કંઈ કરો બધું જ તમે અત્યારે લોયા ધામ માટે કરો એ ગુરુજીની આજ્ઞા છે એ આજ્ઞાને બરાબર શીરો ધાર્ય રાખીને આપણે ચાલીએ કે કઈ પણ આપણે વ્યવહાર સંબંધી કરીએ સૌથી પહેલા ડાયલ કરો ગુરુજીને ફોન આ કરું છું ઓકે છે સ્વામી આ કીધું છે અને આ પ્રમાણે હું કરું છું આ યોગ્ય છે ઓકે છે એમાં તમારું અને અમારું હિત છે બગાડ કોઈમાં ન હોય પરંતુ જો નિયંત્રણ વિનાનું હોય તો બગાડ ગમે તે જગ્યાએ આવે ગમે તે જગ્યા આવે ગમે એવો હાર હોય તોય બગડે ગમે એવો હારો હોય તોય બગડે ગમે એવો હારો ત્યાગીન ગ્રહસ્થ હોય તોય બગડે શ્રીજી મહારાજો મુક્તાનંદને ગોપાળ માટે એમ કેતા હોય કે રૂપવાન સ્ત્રીનો ઢગલા થાય તો એ પણ ઉતરતામાં ઉતરતા થઈ જાય એ રે કે ના રે ઉતરતામાં ઉતરતો ત્યાગી હશે એવા રે કે ના રે મહારાજ કે એ મને ખબર નથી તો પછી હું ગમે એટલો સારો હો કે તમે ગમે એટલા સારા હોય પણ કોઈક કંટ્રોલર જે આપણા હોય એના મીડિયામાંથી જો આપણે એને મીડિયેટર એમાંથી પસાર થઈ જઈએ એ મશીનમાંથી પાસ થઈ જઈએ કોઈ બી પ્રોબ્લેમ ના થાય આ વ્યવહાર સંબંધી વાત છે અહીં કે છે આનંદાનંદ સ્વામીને પૂછીને આનંદાનંદ સ્વામીને કેવું ને આનંદાનંદ સ્વામી પછી હરિભગતને કે બહુ સરસ એક ચરિત્ર છે જેનાથી તમને આ વાત અને મારા મગજમાં પણ આ વાત બરાબર ફિટ થાય અહીં વાત એવી નથી કે આનંદ આનંદ સ્વામીને સોંપ્યું કે આનંદ આનંદ સ્વામી વ્યવહાર છે એવું જરૂરી નથી કે આ ખાતું સંતને તેને આજે વ્યવહાર માની લો કે આજે વ્યવહારનું ખાતું હું સંભાળતો હોઉં અને કાલે વ્યવહારનું ખાતું કદાચ એક હરિભગતને સોંપવાનું આવે તો આજે મરચું માગવાનું હોય મરચું લાવવાનું હોય તો મને પૂછવામાં આવતું હોય પણ મારે પછી મરચું મગાવવાનું થયું હોય તે હરિભગતને પૂછવા જવું પડે કારણ કે એને સોંપ્યું છે મને નથી સોંપ્યું મારી પાસે પછી કોઈ સેવા લઈને આવે તો પણ મારી ફરજમાં આવે હું એ કહીશ કે હવે મારી એ સેવા હતી પણ અત્યારે સેવા પૂરી થઈ ગઈ છે એ સેવા હવે આ હરિભગત કે આ સ્વામી સંભાળે છે જરૂરી છે અને વ્યવહાર દ્વારા મેળવેલી મોટપ વ્યવહાર છે એ જ મારી મોટપ છે વ્યવહાર છે એ જ મારું જીવન છે એ તો મળદું છે એ તો સત્સંગની અંદર જીવતું મળદું છે ત્યાગીમાં હોય તો એ મળદું છે એ તો જેટલા દિવસ સત્સંગમાં હોય એટલા દિવસ ગંધ જ આવે એમાંથી ગંધ જ આવે વ્યવહારથી મોટપ નથી સાધુની મોટપ સાધુતાથી છે હરિભગતની મોટપ હરિભક્તની ભક્તિથી છે વ્યવહારથી મોટપ નથી તમે મોટું દાન કરો એટલે તમારી મોટપ નથી અમે મોટું દાન તમારી પાસેથી લઈ શકીએ તમને સમજાવી શકીએ કે તમે અમારી સાથે વ્યવહારની વાત કરો કે હું લાખ રૂપિયાનું દાન કરું બે લાખ રૂપિયાનું દાન કરીશ એમ તમે અમને કોક અમે તમને કહી શકતા હોઈએ આજ્ઞા કરીને એ અમારી મોટપ નથી આ વક્તા થઈને વ્યાસપીઠ હોય થી કથા કરવી એ અમારી મોટપ નથી એ મોટપ નથી પાંચ પચીસ હોય એની અંદર આગળ બેસવું એ અમારી મોટપ નથી ઊંચા બે એ અમારી મોટપ નથી તમને સ્ટેજ ઉપર પહેરાવીને મોટા હાર પહેરાવી એ તમારી મોટપ નથી મોટપ તો અમારી સાધુતામાં છે અને તમારી મોટપ તમારા ભક્તપનામાં છે આ જ્ઞા અને ઉપાસના શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણેનું જીવન શ્રીજી મહારાજને સાક્ષી રાખીને જીવેલું જીવન એટલા એવા શ્વાસ આપણા કેટલા છે એ આપણી મોટપ છે પ્રથમના એકત્રીસમાં વચનાવતમાં શ્રીજી મહારાજે કીધું સુકાનંદ સ્વામીને તમે જેમ સમજો છો એમ મોટપ નાનપ નથી તમે જેમ સમજો છો એમ નથી મારો કહેવાનો અર્થ એ છે જે ક્ષેત્રમાં જેને જે સત્તા સોંપવામાં આવી હોય એ સત્તાવાળા વ્યક્તિને સંપૂર્ણ ફોલો થવું એ ચાહે પાંચ વર્ષનો વ્યક્તિ હોય એ ચાહે પચીસ વર્ષનો હોય એ ચાહે ચાલીસ વર્ષનો હોય એ ચાહે ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય એ ચાહે પચીસ વર્ષ જૂનો ત્યાગી હોય કે એ ચાહે છ મહિના જૂનો ત્યાગી હોય પણ જેને જે ખાતું સોંપ્યું છે એ ખાતાથી આપણે આપણે જ ના થાય ગમે ભક્તિ વાળા હોઈએ આપણે ગમે એટલા વર્ષોથી સત્સંગમાં હોઈએ આપણે ગમે એટલા આગળ વ્યવહારો કરેલા હોઈએ પરંતુ આપણી સેવા જયારે ઉપરથી ઓર્ડર થાય કે તમારી સેવા સ્થગિત કરવામાં આવે છે અને હવેથી સેવા આ સંત કે આ ભક્ત સંભાળશે એટલે તરત જેમ સાપ કાચડી ઉતારે જેમ શરીર ઉપરથી કપડું ઉતારે એમ જેને ઉતરી જાય એ અનાસક્ત પુરુષ કહેવાય એ સાચો રસ્તો જોયેલો કહેવાય પણ આપણને વ્યવહાર કરાવ્યો હોય અને પછી વ્યવહાર મુકાવે અને આપણને ખરેખર આમ મરવા જેવું લાગે લો હવે તો આપણને કોઈ પૂછે નહીં હવે તો આપણને કોઈ સ્વામી આમ સ્વામી આમ એવું કહેવા કોઈ આવે નહીં એ તો જીવતું મળદું છે જીવતું મળદું છે ઓહો હો અત્યાર સુધી તો આપણે મંદિરની અંદર અહીં આગેવાન થઈને રહેતા હતા આપણને ટ્રસ્ટી તરીકે રાખ્યા હતા અને હવે તો આપણને ટ્રસ્ટીમાંથી કાઢી નાખ્યા છે હવે તો આપણને કમિટી કે એવું કંઈ રાખ્યા નથી હવે તો આપણે ચેક ઉપર સહી કરવાની નથી પહેલા તો સંતો કરાવતા હવે તો છોડાવી દીધી પહેલાં તો આપણને વ્યવહારની વાતો જણાવતા હવે તો જણાવતા નથી આ વિચાર એ સત્સંગમાં જીવતું મળદું છે જે અને એની ગંધ ગંધ એને પોતાને જ આવે આવે મળદાની ને ત્યાં ન બેસી શકાય એમ એ જીવતું મળદા સમાન જ છે મરેલું ઢોર જ છે એની તુચ્છતા જાનેલી હોય ને તો ક્યારેય બીજું ના થાય ચરિત્ર પંચાળામાં મુનિ બાવાએ શ્રીજી મહારાજને કહ્યું મહારાજ બધા પોતપોતાની રીત પ્રમાણે ચાલે તો બહુ સારું એમાં સત્સંગની જીત થાય પણ આ હરિયાનંદ અને વિશ્વાસ ચૈતન્યાનંદ એ બે હરિભક્તોને વાતો કહીને એમને લૂંટે છે ત્યારે પેલા બે સાધુઓ કે મારા જે વાત ખોટી છે આ વિમુખની વાત તમારે ના સાંભળવી જોઈએ મુનિબાવા પંચાળાના ત્રીજામાં એમનો પ્રશ્ન છે સુરતના બાવા હતા અમે ક્યારે હરિભક્તોને લૂંટ્યા આ કેવા વાળાને શરમ કેમ આવતી નથી ઓલા બે સંતોએ આવું કીધું ત્યારે શ્રીજી મહારાજ કે અમારે માટે તમે હરિભક્તને સેવા કરવાનું કહો છો વિશ્વાસ ચૈતન્યનંદ સ્વામીને હરિયાનંદ સ્વામીને કહે છે મહારાજ અમારા માટે તમે હરિભગતને સેવા કરવાનું કહો છો પણ અમે તમને ક્યારે કહ્યું છે કે તમે કહેજો એમ અમારી સેવા માટે તમે આજ્ઞા વિના જે કહો છો એ અમને ગમતું નથી મુક્તાનંદ સ્વામી ત્યારે બોલ્યા કે સત્સંગમાં ત્યાગી છે તેવા કોઈ બ્રહ્માંડમાં નથી અને બ્રહ્માંડના ભૂષણરૂપ છે અને ભૂષણમાં ભૂષણ આ સત્સંગ છે અને સત્સંગનું આભૂષણ સંત છે અને સંતનું આભૂષણ ભગવાન છે માટે ભગવાનનું વચન સર્વોપરી કહેવાય મનમુખી વર્તે તેને દુઃખ થાય અને સત્સંગની રીતે ન ચલાય તો ત્યાગી થયા તે ન થયા જેવું છે ભગવાન મળે પણ રીતમાં ન ચાલે તો દુઃખ મટે નહીં આવું મુક્તાનંદ સ્વામી કીધું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ત્યાગી થઈને અમારા નિમિત્તે હરિભક્તોને પીડતા રહે તેને તમે કહો તે શિક્ષા કરીએ ભગવાન નિમિત્તે નહીં નથી સોંપ્યું તો નાથ થાય જ્યાં સુધી ગુરુજીએ નિષ્કામ સ્વામીને આજ્ઞા કરી હોય કે તું કોઈ હરિભગતને સેવાનું હોય તો કેજે તો ત્યાં સુધી નિષ્કામ સ્વામી હરિભગતને કહી શકે કે આ સેવા ભગત છે તમારી ઈચ્છા ને તમારી સ્થિતિ પ્રમાણે કરજો કહી શકે હરિભગત એ સાધુ આગળ જઈને કહી શકે મારે આવી સેવા કરવાની ઈચ્છા છે પરંતુ ગુરુજી જે દિવસે એ વાત ઉપર બેન્ડ કરી દે કે હવે નિષ્કામ તારે માળા ફેરવવાની અને આજથી આવે જે કઈ વાત હશે નીલકંઠ સ્વામી સંભાળશે ત્યારે હરિભગતને નથી ખબર કે ગુરુજી આવું કીધું છે પણ નિષ્કામ સ્વામીને તો ખબર છે ને એટલે હરિભગત જયારે એની પાસે આવે ને ત્યારે એને બે હાથ જોડીને એટલું જ કહેવાય કે ભગત અત્યાર સુધી તમે મને કહેતા હતા પણ મારે હવે એ સેવામાંથી નિવૃત્તિ મને ગુરુજીએ લેવડાવી છે અને એ સેવાનું ખાતું આવે આ સ્વામી સંભાળે છે પણ એ કહેવાની અંદર મૃત્યુ મૃત્યુ લાગે એટલા માટે લાગે કે આ સંસારના તમામ વ્યવહારે કરીને જ મોટપ સમજાયેલી છે હરિભગત પણ એવું સમજતા હોય એ પણ એવી દ્રષ્ટિથી જ જોતા હોય કે આવી રીતનો વ્યવહાર જેની સાથે પડે એ બહુ મોટા બહુ મોટા અને અમે ત્યાગી પણ ઘણી વખત એવું સમજી બેસતા કે આવો વ્યવહાર અમે કરીએ ને આવી કથા કરીએ ને કંઈક કરીએ ને કંઈક આયોજન કરીએ ને કોઠારી થઈએ મહંતો થઈએ ને તો જ અમે મોટા આ અમે તમે બે ભૂલેલા છીએ ઊંઘ તમે બે ભૂલેલા છીએ આપણે બે રસ્તાને ચૂકી ગયેલા છીએ શ્રીજી મહારાજની મૂર્તિ એ જ આપણી મોટપ એ સિવાય કોઈ મોટપ નથી શ્રીજી મહારાજની મૂર્તિ એ જ આપણી મહાનતા એ સિવાય કોઈ મહાનતા નથી સાધુની મૂડી એની સાધુતા ને મૂર્તિ છે તમારી મૂડી આજ્ઞા ઉપાસના તમારું ભક્તપણું છે જ્યાં સુધી આ વાતને આપણે બરાબર નહીં સમજીએ ત્યાં સુધી આ લોકની મોટપને ઠોકર નહીં મારી શકીએ આ લોકની મોટપ ને નહીં મારી શકીએ ત્યાં સુધી ક્યારેય પણ મુક્તોની વચ્ચે રહેવા છતાં પણ આપણે મુક્ત પદવીને નહીં પામી શકીએ અનાદિ ધરીને જીવતા હશે તો પણ આપણે એને ઓળખી નહીં શકીએ આ કલ્યાણની દુકાન આપણી બાજુમાં બેઠેલી હશે તો પણ આપણે એમાંથી માલને ખરીદી નહીં શકીએ કારણ એક જ છે આપણું અહમ આપણું જીવન ન થવું જોઈએ વ્યવહાર સત્સંગનું આપણું જીવન ના થવું જોઈએ આ બધો વ્યવહાર છે જેમાં લોક સંપર્ક હોય જેમાં લોકોની સ્તુતિ પ્રાપ્ત થતી હોય જેમાં લોકોના વખાણ પ્રાપ્ત થતા હોય જેમાં લોકો તરફથી ભાવનાઓ પ્રાપ્ત થતી હોય એવું જે કોઈ સ્ટેજ છે એ બધું વ્યવહાર છે અને બધું જોખમી છે જોખમી છે એક જન્મે પૂરું થાય એવું હોય તો હો જન્મ ધરાવે એ જ એ જ પદ ધરાવે બીજું પદ ન ધરાવે આજે રણછોડ ભગતજી જેવા ભગત હોય ગુરુજી કે આ રણછોડિયાનો પવન અડે તો જીવનું કલ્યાણ થઈ જાય કદાચ એને કોઈ ના ઓળખી શકે ના ઓળખી શકે એ તો મોટાએ એ કદાચ વાત કરી તો ઓળખી લીધું નહીં તો આલો કરતા હોય ને દેખાતા જ હોય ને પ્રકાશિત ના થતા હોય શું કપાળ ઓળખે આ દુનિયા અને અક્કલ કેટલી આ દુનિયાને બુદ્ધિ કેટલી એના વિચાર કેટલા એની માપટ્ટી કેટલી શું ઓળખી શકે

હરિભક્તો એને તમે કોઈ શિક્ષા કરીએ જેથી એમનો સ્વભાવ ટળે ત્યાં નિત્યાનંદ સ્વામી કે મહારાજ વર્ષ પહેલા અમે સુરત ગયા નિત્યાનંદ મોટેરા સદગુરુ સાધુ છે ને ત્રણ વર્ષ પહેલા અમે સુરત ગયા તા તે હરિભક્તો નો આગ્રહ હતો કે શ્રીજી મહારાજ માટે સેવા બતાવો નિત્યાનંદ સ્વામી શું કે છે અમે નતું કીધું હરિભક્તો નો આગ્રહ હતો કે અમને સેવા બતાવો ત્યારે બ્રહ્મ મુનિ ચૈતન્ય મુનિ ભગવાન દાસ વગેરેની મરજી લઈને જેવા ચરિત્ર છે હું બેઠું વાંચું છું સોનાના વરખ થી સેવા કો સોનાના પાગ વાળી વરખ બના સોનાના વરખથી પાગ બનાવી સોનાના વરખવાળી વાળી પાગ બનાવી એમાં નારાયણ નામ એવું અંકિત લખાયું સોનાથી તે ગઠપુરમાં તમને પહેરાવી સ્વામીએ ખાલી પ્રસંગ યાદ કર્યો મહારાજને ત્રણ વર્ષ પહેલાનો તે વરખ ખરવા લાગ્યો તે તમે તમે પ્રસન્ન થયા થયા નહીં નહીં પછી બીજી વાર પાગને જ એ વિના અમે સાધુ ત્યાંથી તમારી સેવા માટે હરિભક્તને ક્યારેય કીધું નથી નિત્યાનંદ સ્વામી કે છે જો મોટા સદગુરુ સંત ફૂલનો હાર પણ માગ્યો નથી કેમ કારણ કે નિત્યાનંદ સ્વામીને ફક્ત સેવા કઈ હતી શાસ્ત્રાર્થ કરવો પ્રતિપક્ષીઓને હરાવવા શાસ્ત્રોમાંથી પુરુષોત્તમ નારાયણ નું સર્વ ઉતારી પણ પ્રતિપાદન કરવું એમની સેવા હતી એ એમની સેવાની દ્રષ્ટિએ મોટા હતા એમની સેવાની દ્રષ્ટિએ મોટા હતા ફૂલનો હાર પણ માંગ્યો નથી સ્વામી કે છે મુક્તાનંદ સ્વાય અને બ્રહ્માનંદ સ્વામી કે અમે પણ ક્યારેય એવો એવો ઉપદેશ કર્યો નથી

બીજા પણ તમારી દેખાદેખી તક કરે તેને કોણ નિવારે માટે ત્યાગીના હિત માટે અમે કહીએ છીએ અમે કહીએ તેમ કરવું તે સર્વોપરી સાધન છે હરિભક્તોને સંત અને ભગવાનનું નું અપારમાં મહાત્મ્ય જાણે છે તેથી તેમને દોષ દ્રષ્ટિ હોય પરંતુ સિસ્ટમ વિના આપેલું સિસ્ટમ વિના માગેલું એ બેય સત્સંગને નુકસાન કરવા વાળું છે માગવા વાળો ચોર છે અને આપવા વાળો ચોરને પ્રોત્સાહન આપવા વાળો છે આ વાતને હરિભક્તો એ બરાબર સમજી રાખવી જોઈએ જેમાં મને અને તમને ક્યારેય નુકસાન નથી નુકસાન નથી માગવા વાળો ચોર છે અને આપવા વાળો ચોરને પ્રોત્સાહન આપવા વાળો છે આપવા વાળો છે એમાંય મેં તમારી પાસે કોઈ વસ્તુ માગી અને હું તમને એમ કહું કે આ વસ્તુ તમે મને દેજો પણ હા તમે ગુરુજીને કે કોઈને કહેતા નહીં સમજી લેવું જોઈએ એટલી વાતમાં કે આમાં પ્રોબ્લેમ જ છે આમાં પ્રોબ્લેમ હોય તો જ એમ થાય કે કહેતા નહીં નહીં તો શા માટે થાય નહીં તો હું છડે કે એમ વસ્તુ મારે જરૂર છે પણ તમે ગુરુજી વાત કરીને ગુરુજી આ પાડે પછી કરી દેજો અને મારે ગુરુજીની વાત થઈ ગઈ છે તમે આટલું કરજો કેટલી સેફ જગ્યા છે ને માટે વ્યવહાર સંબંધી વાત પણ આપણને આ ગ્રંથ સમજાવે છે ને સમજી રાખવી જોઈએ અને મહારાજ કે છે નિત્યાનંદ સ્વામી કે મહારાજ તમારા સંતો આજ્ઞા વિના હરિભક્તને તમારી કે મંદિરની સેવા કરવા વાત કરતા રહે છે પોતાનું હિત હોય તો દોષ કહેવાય પણ આમાં એવું નથી મહારાજ સંતોએ પોતા માટે તો માગ્યું નથી આ હરિયાનંદને વિશ્વાસ પછી શું વાંધો છે પોતા માટે માગે તો પ્રોબ્લેમ છે પોતા માટે માગ્યું નથી શ્રીજી મહારાજ કે સીતા ને લક્ષ્મણ જેવા ભગવાનને કોઈ વાલા ન હતા તન મન જીવ બધું એક હોય એમ પરસ્પર પ્રેમથી રહેતા પણ ભગવાનની આજ્ઞાનો લોપ થયો તો સુખ રહ્યું નહીં માટે ભગવાનની આજ્ઞા પાળવામાં જ ખરી મોટાઈ છે નિત્યાનંદ સ્વામી કે વાત સાચી મહારાજ હાલો તો અમે પાક બનાવડાવી ત્યારે અમારે તો તમને રાજી કરવા તા અમને તો હરિભક્તો સામેથી પૂછ્યું હતું તો કેમ પ્રસન્ન થયા નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જો પ્રસન્ન થઈએ ને તો તમારું દેખા દેખી પાછા બીજા ત્યાગી પણ હરિભક્તો પીડતા રહે એને એમ થાય કે ઓલા સ્વામીએ મહારાજને પાક પીવડાવી તો મહારાજે બહુ વખાણ કર્યા તો હુંય કંઈ કરી નાખું હરિયાનંદ અને વિશ્વાસ ચૈતન્યાનંદ મહારાજ કે પ્રસન્ન થઈને તમારી દેખાદેખી બીજા કરે આવા દોષના નિવારણ માટે અમે રાજી થયા નહોતા અને આ દોષના નિવારણ માટે જે વિશ્વ ચૈતન્ય હરિયાનંદે કીધું છે એના માટે જો હરિભક્તોના પગરખા માથા પર લે તો અપરાધમાંથી છૂટે અને એ બે સંતોએ માથા ઉપર પગરખા લીધા છે હરિભક્તોના બોલો પોતા માટે નહોતું માગ્યું તોય શ્રીજી મહારાજ જો આટલું પ્રાયશ્ચિત આપે હરિભક્તોને કોઈ પણ વસ્તુ જરૂરત પડે તો આનંદ આનંદ પાસે માગવું કોઈ વાર માગેલી વસ્તુ ના મળે તો મન ખારું કરવું નહીં આપવા તો એવું ભાઈ કોઈનું કોઈક આવતા હોય તો કોઈકનું વહેલું આવી જાય કોઈનું મોડું આવે તો જેનું મોડું આવે એ કે છે મારું તો આ કોઠારી પૂરું કરતા જ નથી જયારે હોય ત્યારે મારું ટલ્લે ચડી જાય છે એવું ના હોય કોઈ પરિસ્થિતિ એવી હોય એટલે મહારાજ કે મન ખારું ના કરવું સંભવ છે ક્યારેક કોઈને પોતાના ઘરમાં પણ ધારી વસ્તુ તુરંત મળતી નથી સંઘમાં આવ્યા હોય તો ક્યાંથી મળે તેનો મનમાં વિચાર રાખવો વગર વિચારે જો કોઈનો અવગુણ લેવામાં આવે તો મોક્ષનો અંકુર નાશ પામી જાય થાય આ યાત્રાઓ લઈને જઈએ અને પછી બધાની આમ સિટિંગ એરેન્જમેન્ટ હોય રૂમનું એરેન્જમેન્ટ હોય બધું હોય ને એક કરવા વાળા બે ત્રણ હરિભક્તો નીમ્યા હોય પણ એ હરિભક્ત ડાયરેક્ટ કશું ના કરતા હોય બધું જ સંતો પાસે આમ પાસ કરાવીને સંતો એપ્રુવ કરે પછી જ કરતા હોય પણ થાય શું કે જોવા વાળા તો શું જોવે છે કે સંતોએ આ લોકોને નીમ્યા ને કરે છે કોણ આ બે ત્રણ હરિભક્તો કરે છે એટલે જો એને કોઈક જગ્યાએ મનમેળ ના આવ્યો એવું કોઈક સેટિંગ થયું અને ઓલો જે સેટિંગ કરવા વાળો છે એનું બધું સેટિંગ થઈ જતું હોય અનાયાસે થઈ જતું હોય એને કર્યું ના હોય પણ સંતો એ ગોઠવ્યું ને એમાં થઈ ગયું એટલે બાકીના બધાની નજર ઓલા ઉપર જાય કે એનું બધું જ ગોઠવાઈ જાય છે આપણું કશું ગોઠવાતું નથી કેટલો મોટો દોષ લાગે એ પચાસ કે સો કે દોઢસો એવું નથી જાણતા કે આ બધું સાધુએ ગોઠવ્યું ગોઠ્યું છે એ તો ખાલી એક નિમિત્ત છે કાર્ય છે એને મદદરૂપ થાય છે સંતોને પણ તરત જ ધોખો થાય ને એવો ધોખો આમાં થાય એટલે મહારાજ કે ઘરમાં ધારી વસ્તુ નથી મળતી સંઘમાં આયા હોય પેલા કાઠી દરબારો ને કે તો ના મળે ચિંતા ના કરતા અને સંતોને કે ભાઈ હવે ત્યાં હોત તોય બધું થોડું મળી જાત તો અહીંયા આવ્યા નથી મળતું કઈ ચલાવી લેવું શું ફેર પડે છે વિચાર જો કોઈનો અવગુણ લેવામાં આવે તો મોક્ષનો અંકુર નાશ પામી જાય સંભવ છે ક્યારેક કોઈને પોતાના ઘરમાં પણ ધારી વસ્તુ ન મળે મનનો સ્વભાવ તો બાળકના જેવો છે તે ઘડીએ ઘડીએનો રંગ બદલાઈ જાય તેને લીધે સત્સંગરૂપી ચિંતામણીને ગમે ત્યાં ફેંકી દે છે નાનું બાળક બોર જેવી ચીજ માટે કોઈ અમૂલ્ય વસ્તુને પણ તુરંત ફેંકી દેતા વિચાર કરતું નથી મનનું ધાર્યું ના થાય ને આપણું ધાર્યું ના મળે કે આ મૂકો પડતો મૂકો બીજે જઈએ એમ કરીને હાલતા થાય ચિંતામણી જાય શ્રીહરિ આટલી વાત કહીને સૌને ચેતવી દીધા તેમની વાતમાં સૌનું હિત રહેલું હોય છે તે સાંભળીને બધા રાજી થયા પછી શ્રી હરી આનંદ સ્વામી કરવાનું આનંદ નિર્ણય કરવામાં મને કહી દેવું તો હું કરીશ પછી શ્રી હરિ આનંદ સ્વામીના ઉપર ખૂબ જ રાજી થયા અને રાજીપાના નિમિત્તે ફૂલનો હાર પહેરાવ્યો એક ચાદર ઓઢાડી મોજ આપી અને તેમની છાતીમાં સોળ ચિહ્ન સહિત પોતાના ચરણ કમળ ચાંપ્યા અને કહ્યું કે તમારે મેં કઈ તે સેવા રૂપી ભક્તિ કરવાની છે તેનાથી તમારું અંતકરણ શુદ્ધ થઈ જશે આનંદ આનંદ આશીર્વાદ આપે આ તમારી સેવા છે અને વ્યવહાર જેને સોંપ્યો છે એની પણ ફરજ છે એને પણ એમ નહીં કે વટ હું બધું કરું છું એની સેવા છે એને સેવા સમજીને બધા સંતો ભક્તો બધાયની સેવા સમજીને કરવું જોઈએ બધાયનો રાજીપો મને મળે એટલે હું આ સેવા કરું છું આવી રીતે અહમ રહિત જીવવાની સૂચના શ્રીજી મહારાજ આપણને આ તરંગની અંદર ત્યાગી ગૃહીને શીખવાડે છે ઇતિ શ્રી સજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વીરજી શ્રી હરિચરતનું સાગરના ચતુર્થપુરમાં સંતોની ચાલવાની રીત અને સંઘની વ્યવસ્થા કહી એના મેં ચોર્યાસીમાં તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રી શ્રીપતિમ શ્રી ધરમ સર્વ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમકારનમ સ્વામિનારાયણમ નીલકંઠમ જે શ્રી ઘનશ્યામ